રાજકોટમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22 યુવતીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. આ માતા પિતા વગરની દીકરીઓને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ એ માતા પિતા બની આયોજન સફળ બનાવાયું હતું. સતત બીજા વર્ષે આ રીતે વાહોલેટીના વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આ આયોજન બીએપીએસ હોલ સ્વામિનારાયણ મંદિર કાલર રોડ ખાતે યોજાયો હતો. આ આયોજનમાં અધ્યક્ષ પદે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી શોભાયમાન હતા. યુટીઓને 3 લાખનો કર્યવાર તેમજ 256 વસ્તુઓ અપાઈ હતી. અહેવાલ દીપક રાઠોડ. જેમને આવશ્યકતા છે સમાજના સથવારાની, સમાજના સહયોગની, પૂજ્ય જે આપને પ્રણામ. સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અને જે આજના વિવાહ પ્રસંગમાં નવ દંપતીઓ છે એમને જીવનના તમામ રાહો પર, જીવન પદ પર ક્યાંય મુશ્કેલી ન પડે એવી પ્રભુ ઈશ્વરને પ્રાર્થના સાથે, દાતાઓ જે એમને સહયોગ આપ્યો છે એમને વંદન સાથે, શ્રેષ્ઠીઓના સહયોગ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે, સમગ્ર દીકરાના ઘરની સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે, નવ દંપતીઓને શુભેચ્છા અભિનંદન સાથે ધન્યવાદ. રામ રામ.